જી સોનલબેન, જે રીતે આપ અમીબેનનો વિરોધ કરી રહ્યા છો, શું છે તમારા વિરોધના મુખ્ય મુદ્દાઓ અને કઈ વાતને લઈને તમે વિરોધ કરી રહ્યા છો? અવાજ ધીમો કરી દે. હું અમીબેનનો કોઈ પર્સનલી વિરોધ કરતી નથી. એક સેકન્ડ, આ અવાજ બંધ કરી દો. અમીબેનનો કોઈ પર્સનલી વિરોધ નથી વ્યક્તિગત રીતે, પરંતુ અવારનવાર હાઈકમાન્ડ કોંગ્રેસમાં એવી રજૂઆત કરતું હોય છે કે પેરાશૂટ નેતાઓને ઉતારવામાં નહીં આવે ચૂંટણીઓમાં, કોઈ પણ ચૂંટણી હોય ત્યારે. હવે જ્યારે આ પ્રકારની જે જગ્યા ખાલી થઈ છે તેમાં સંગઠનમાં કામ કરતી બહેનોને પ્રાધાન્ય ન આપવામાં આવે તો આ એક બહુ ખોટો, સંગઠનમાં ડિમોરલાઇઝ થાય તેવો મેસેજ જાય છે. વ્યક્તિગત રીતે કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલું હોય અને પોતાની રીતે કામ પણ કરતું હોય તેની ના નથી, પરંતુ આવી રીતે પેરાશૂટ જે નેતા ઉતારવાની વાત છે, વિધાનસભાની ચૂંટણીમાં પણ થયેલી કે જેને કારણે પેરાશૂટ નેતાને ઉતારવાની તમે જે વાત કરી રહ્યા છો, તો તમે હાઈકમાન્ડ ને કે કોઈ ને રજૂઆત કરી છે આ વિશે? એમાં એવું છે બેન કે આ જાહેરાત જ કાલે મોડી રાત્રે થઈ, એટલે અત્યારે તો સવારે ફોર્મ ભરવાની વાત આવી ગઈ. અને સંગઠનમાં જે લોકો કામ કરે છે તે લોકોને જુદી જુદી જગ્યાએ મૂકવાની તો હંમેશા વાત હોય જ છે, અને મહિલા કોંગ્રેસ એનો સ્ટેન્ડ આપે જ છે એ રીતે કે ઇલેક્શનમાં હોય કે સંગઠનમાં મહિલાઓ 33% મૂકવાની વાત હોય તો એમાં જે લોકો કામ કરતા હોય તે લોકોને પ્રાધાન્ય આપવું જોઈએ, એ અમે લોકો હંમેશા માટે અમારું આ સ્ટેન્ડ રહેલું જ છે. એટલે એમાં કોઈ સ્પેશિયલી, અને આ તો જાહેરાત જ કાલે મોડી રાત્રે થઈ છે ને. તો તમારે જે રીતે હાઈકમાન્ડ છે એમની સાથે તમે જે રાજીનામાની વાત કરી રહ્યા છો એ વિશે તમારી કઈ વાત થઈ છે? હાઈકમાન્ડમાં કોઈ રાજીનામાની વાત એટલા માટે નથી થઈ શકી કારણ કે ગુજરાતમાંથી અસંખ્ય બહેનોના, હું પોતે બહારગામ છું મારા પર્સનલ કામે, અસંખ્ય બહેનોના ફોનો આવ્યા અને એ લોકોમાં એક પ્રકારનો ખળભળાટ છે કારણ કે પોતે જે કામ કરતા હોય તેમાંથી કોઈને પ્રતિનિધિત્વ નથી મળતું, એટલે એ લોકો પોતે જ બધા રાજીનામું આપવાના છે. અને એને કારણે એક આગેવાન તરીકે જો એ લોકોની આ ભાવના હોય તો મને લાગે છે કે મારે પોતે આ જગ્યા પર રહેવું પણ નિરર્થક છે. તો જે આ રીતે પેરાશૂટ નેતાને ઉતારવામાં આવ્યા છે મેદાનમાં, તો તમે રાજીનામું આપશો ખરા? હા, હું પોતે રાજીનામું અત્યારે મોકલી જ રહી છું. અને આપની સાથે બીજું કોણ કોણ છે જે રાજીનામું આપી રહ્યું છે? અમારી સાથે સંગઠનની ઘણી બધી બહેનોએ મને રજૂઆત કરી છે ને, એ લોકો રાજીનામા આપતા હું પોતે આપું એટલે એ લોકો પણ તૈયાર છે. અને આ કોઈ એક વ્યક્તિ વિશેષને પ્રાધાન્ય આપવાની કે આને ટિકિટ મળે કે તેને ટિકિટ મળે તેની વાત નથી. કાલ ઉઠીને 33% જયારે અનામત આવે વિધાનસભામાં અને પાર્લામેન્ટમાં અમે લોકો જોરશોરથી માગીએ છીએ, તો તે વખતે પણ જે જમીન સાથે જોડાયેલા કાર્યકર્તાઓ સંગઠન માટે જે પોતાની જાત ઘસી નાખે છે એવી બહેનોને જો પ્રાધાન્ય ના મળે તો એ આ સંગઠનમાં કામ કરવાનો મતલબ શું? એટલે આ કઈ લડાઈ કોઈ એક વ્યક્તિની, આ હોદ્દાની, ત્યાં રાજ્યસભામાં આને ટિકિટ આપી તેને ટિકિટ આપી એની નથી, પરંતુ આ લાંબી લડાઈ છે. પરંતુ સોનલબેન, એમ કહી શકાય કે કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક ટિકિટ જે આપવામાં કે ઉમેદવારો પસંદ કરવામાં કચાશ રહી ગઈ છે? એટલે આ પેરાશૂટ નેતાની પહેલા ના પાડવામાં આવે અને પછી એમને ઉતારવામાં આવે, એટલે એને હવે તમે જે રીતે મૂલવવું હોય એ રીતે મૂલવી શકો છો. આભાર સોનલબેન અમારી સાથે વાત કરવા બદલ.